ભારતીય સ્ટેટ બેંક પ્રસ્તુત કરે છે દ્વિતીય ગિરનાર શિરોમણી પુરસ્કાર 2013। અનોખી ભૂમિ ગુજરાત અને તેની સાંસ્કૃતિક ધરોહરને સતત ધબકતી રાખવા, તેને ઉજાગર કરવા, તેનું જતન સંવર્ધન કરીને તેના પ્રચાર અને પ્રસાર માટેનું એક તટસ્થ અને સુદૃઢ માધ્યમ એટલે દૂરદર્શન ગિરનાર, ડીડી ગિરનાર, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ। જી હા મિત્રો, દૂરદર્શન ગિરનાર ગુજરાતી સંસ્કૃતિને પ્રસ્તુત કરતું એક એવું માધ્યમ છે જેના દ્વારા સમસ્ત ગુજરાતની સંસ્કૃતિ લોકો સુધી, લોકો દ્વારા અને લોકો માટે એક સુગંધની જેમ પ્રસરી રહી છે। મિત્રો, બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે અને નવી દિશાઓને નવા આયામો સર કરવા માટે બદલાવ હંમેશા આવકાર્ય અને જરૂરી પણ હોય છે। દૂરદર્શન પરિવારે પણ એવા જ એક બદલાવનો વિચાર કર્યો, કંઈક નવું કરવાનો વિચાર કર્યો। મિત્રો, જે કલા વારસાની આપણે વાત કરીએ છીએ, એ કલા વારસાને જેવો એ પોતાની પ્રતિભા દ્વારા સતત ધબકતી રાખી છે, જેવો એ અમુક સાહસિક પ્રવૃત્તિઓ કરીને કંઈક સિદ્ધિઓ હાંસલ કરી છે અને એમની એ સિદ્ધિઓ અને એ પ્રતિભાવ દ્વારા ગુજરાતને સમગ્ર ભારતભરમાં એક ઓળખાણ આપી છે, એક પહેચાન આપી છે, એવી પ્રતિભાઓને ઓળખીને તેઓએ ગુજરાત માટે કરેલ પ્રદાન બદલ એક ઋણ સ્વીકાર, એક ઋણ અદા કરવાનો આ પ્રયાસ એટલે દૂરદર્શન ગિરનાર શિરોમણી એવોર્ડ્સ। ભારતીય સ્ટેટ બેંક પ્રસ્તુત કરે છે દ્વિતીય ગિરનાર શિરોમણી પુરસ્કાર 2013। સમાજને અમે આની સાથે સાથે એક સંદેશો, એક જાગૃતતા પણ આપવા માંગતા હતા અને એટલા માટે જ દૂરદર્શનના આ શિરોમણી એવોર્ડ્સને, પ્રથમ શિરોમણી એવોર્ડ્સને અમે થીમ આપી બેટી બચાવ। બેટી બચાવોની થીમ પર આયોજન થયું આ શિરોમણી એવોર્ડ્સનું। ત્યારબાદ દૂરદર્શન પરિવાર તરફથી જ કૃષિ પ્રધાન એવોર્ડ્સ અને તેજસ્વીની એવોર્ડ્સનું પણ આયોજન કરવામાં આવ્યું અને આ વર્ષ છે ડીડી ગિરનાર દ્વિતીય શિરોમણી એવોર્ડ્સનું, જેને અમે થીમ આપી છે પાણી બચાવો, સેવ વોટર્સ। જળ એ જ જીવન છે, એટલે પાણીને વેડફવું એ જીવનને વેડફવા બરાબર છે। આ સંદેશો અમે પહોંચાડવા માંગીએ છીએ અમારા જાગૃત સમાજ માટે અને એટલા માટે જ આ થીમની સાથે સાથે એક સુંદર મજાનું સેલિબ્રેશન થશે શિરોમણી એવોર્ડ્સનું। તો આ શિરોમણી એવોર્ડ્સને વધાવીએ તે પહેલા ગત વર્ષના શિરોમણી એવોર્ડ્સની થોડીક ઝલકીઓ જોઈ લઈએ। મિત્રો, દરેક ક્ષેત્રમાં એમની પ્રતિભા દ્વારા, એમના ટેલેન્ટ દ્વારા કે એમના સાહસ દ્વારા રત્નોની જેમ શોભાયમાન એ પ્રતિભાઓને શોધીને જેમને એવોર્ડથી સન્માનિત કરવાના છે, એમના માટે ડીડી ગિરનારે પ્રસ્થાપિત કરી એક સિલેક્શન કમિટી। જી હા, એકદમ ટ્રાન્સપરન્સી સાથે એ સિલેક્શન કમિટીને નીમવામાં આવી, જે હતા આ જ ક્ષેત્રના માંધાતાઓ અને તેઓ કોઈ પણ રીતે દૂરદર્શન પરિવાર સાથે સંકળાયેલા નથી। આ સિલેક્શન કમિટીએ નક્કી કરી એ પ્રતિભાઓને એવોર્ડ્સ માટે। તો આવો જાણીએ એ સિલેક્શન કમિટીમાં કોણ કોણ છે અને તેમના મંતવ્યો પણ સાંભળીએ। અમદાવાદ દૂરદર્શન એટલે કે ડીડી ગિરનાર માટે આ એક બહુ મોટા ગૌરવની વાત છે। સમિતિ જેણે આ પસંદ કર્યા, બધા એ સમિતિમાં પણ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ આપ્યું
મને આનંદ અને ગૌરવ એ વાતની છે કે એમાંનો એક હું પણ હતો અને મેં જોયું આ મીટિંગ દરમિયાન કે અત્યંત નિખાલસતાથી કોઈ પણ જાતની ખેંચતાણ વિના ઉત્તમ નામો પસંદ કરવામાં આવ્યા અને બધાએ જે જે નામ પસંદ થયા બધાએ સર્વાનુમતે સહર્ષ સ્વીકારી લીધા. એટલે ગુજરાતનું ગૌરવ, દૂરદર્શન કેન્દ્ર અમદાવાદનું ગૌરવ એટલે કે ડીડી ગિરનારનું ગૌરવ, એનો આનંદ અને એનો ઉત્સવ મનાવવાનો છે, મનાવી રહ્યા છીએ. ધન્ય ઘડી લાગે છે. જુદા જુદા ક્ષેત્રમાં જે આઉટસ્ટેન્ડિંગ અને એક્સલન્ટ પરફોર્મન્સીસ રહ્યા છે તેની ચકાસણી કરવા માટે સિલેક્શન કમિટી બેઠી હતી, જેમાં મ્યુઝિક, આર્ટ, ડ્રામા, સ્પોર્ટ્સ તેમજ અનેક ક્ષેત્રોમાં જે યોગદાન સરસ રહ્યું હતું તે દરેકનું પરફોર્મન્સ જુદી જુદી રીતે ચકાસવામાં આવ્યું હતું અને ત્યારબાદ સિલેક્શન કમિટી આ નિવેડા ઉપર આવી છે. આ સતત બીજા વર્ષે દૂરદર્શન અમદાવાદ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે તે ખૂબ જ પ્રશંસનીય છે અને આનાથી અપકમિંગ યંગસ્ટર્સ અને જે એક્સપિરિયન્સ્ડ આર્ટિસ્ટ છે એ લોકોને ખૂબ જ પ્રોત્સાહન મળશે અને ભવિષ્યમાં પણ વધુ સારું પરફોર્મન્સ આપે એના માટેની પ્રેરણા મળશે. મિત્રો, શિરોમણી એવોર્ડ્સના આ ભવ્ય આયોજનને અમારા પ્રિન્ટ મીડિયાએ પણ એટલી જ સરસ રીતે કવર કર્યા અને તેના માટે અમે યોજ્યું એક પ્રેસ કોન્ફરન્સ અને આ પ્રેસ કોન્ફરન્સના આયોજન માટે જેમનો અમને ખૂબ જ સારી રીતે સહયોગ મળ્યો છે તેવા શ્રી મનુભાઈ સોલંકી અને દૂરદર્શન ન્યૂઝ ડિપાર્ટમેન્ટના ચીફ એડિટર શ્રીમાન જયંતભાઈ પાટડિયા. તો આવો અહીંયા તમને દેખાડીએ એક ઝલકી પ્રેસ કોન્ફરન્સની. ડિરેક્ટર જનરલ શ્રીમાન શિવાજી ફૂલસુંદર સાહેબ આ પ્રસંગે તેમના પ્રતિભાવ જાણીએ. गुजरात में हर क्षेत्र में, जैसे अब फिल्म हो, नाटक हो, या संगीत हो, या उद्योग हो, हर क्षेत्र में कई महानुभावों ने अपना अपना बहुत बड़ा कार्य किया है. इसी क्षेत्र से नौ रत्नों को हमारी एक चयन समिति ने चुन के उनको हम डीडी गिरनार की तरफ से गिरनार शिरोमणि पुरस्कार से सम्मानित करते हैं. हमारे पहले गिरनार शिरोमणि पुरस्कार के बाद हमारे किसान भाइयों के लिए हमने गिरनार कृषि शिरोमणि पुरस्कार का आयोजन किया था. उसके बाद अंतर्राष्ट्रीय महिला दिन के उपलक्ष्य में गिरनार तेजस्वनी पुरस्कार को भी आयोजन किया था और इन हमारे गिरनार शिरोमणि पुरस्कार के जो नौ कैटेगरीज हैं उनमें से ये दो कैटेगरी कम करके हमने गिरनार लोककला शिरोमणि और गिरनार पत्रकार शिरोमणि ये दो कैटेगरीज इसमें ज़्यादा दी है और ऐसे नौ क्षेत्रों के महानुभावों को हम इस दफ़ा भी सम्मानित करने जा रहे हैं. साथ साथ में गिरनार जीवन गौरव पुरस्कार भी दिया जा रहा है जिस नौ क्षेत्रों के अलावा जिन्होंने अपने अपने क्षेत्र में जो ऐसा महनीय कार्य किया हो उस व्यक्ति को यहाँ हम गिरनार जीवन गौरव शिरोमणि से पुरस्कारित करते हैं. इसलिए आज के हमारे कार्यक्रम की संकल्पना भी पानी ये जीवन यानी पानी बचाओ यही है. मित्र, जयरे बरसात पड़वा होय त्यारे वादळा ने वीजळी आवी ने एक माहौल खड़ो करी देता होय छे, એક બેકગ્રાઉન્ડ બનાવી દેતા હોય છે અને આપણે સમજી જઈએ છીએ કે થોડી જ વારમાં મેઘરાજાની સવારી આવી પહોંચશે. એવી જ રીતે આ ભવ્ય કાર્યક્રમને એક માહોલથી, એક બેકગ્રાઉન્ડથી અને એક બેકડ્રોપ અને એક સેટથી જેમણે સજાવ્યું છે એ છે ડીડી ગિરનારના શ્રી સતીશ પેન્સે. એમણે ડિઝાઇન કર્યો છે આખો આ સેટઅપ. તો આવો જાણીએ તેમના પ્રતિભાવો અને જોઈએ થોડીક ઝલકીઓ અમારા આ સુંદર સેટની. Thank you.
एक दूरदर्शन ऐसा माध्यम है जिससे दृश्य और चित्र द्वारा हम लोगों तक पहुंचते हैं, और इसी तरह से हम हमारी जो दृश्य रचना की कल्पना होती है उसमें भी हम ये सांस्कृतिक मूल्यों को ध्यान में रखकर उसका सेट निर्माण करते हैं। हमारा पूरा विभाग इस कार्यक्रम में जुटा रहता है, जो परिश्रम से हम ये सेट निर्माण करते हैं, और इसका श्रेय जाता है हमारे डायरेक्टर श्री शिवाजी फुलसुंदर साहब, जिन्होंने हमें ये कार्यक्रम करने के लिए प्रोत्साहित किया। आज हम अलग अलग कार्यक्रमों का सेट निर्माण करते हैं जो काफी प्रशंसनीय भी रहे हैं। डीडी गिरनार शिरोमणि अवार्ड्स तेना अभव्य आयोजन ने दूरदर्शनना टेक्निकल डिपार्टमेंटे केवी रीते सहयोग आप्यो, केवी रीते समस्त आयोजन ने मददरूप थया तेना अनुभव आपणे जाणीशुं अमारा टेक्निकल डिपार्टमेंटना डेप्यूटी डिरेक्टर श्रीमान अनिल गुप्ता साहेब पासेथी। कार्यक्रम की विविधता को देखते हुए तकनीकी रूप से इसे और सुदृढ़ बनाने के लिए विभिन्न प्रकार के प्रयास किए गए हैं। ऑडियो संबंधित आवश्यकताओं को पूर्ति के लिए 32 चैनल का एक स्विचिंग कंसोल लगाया गया है। स्टेज को भव्य रूप प्रदान करने के लिए मल्टी एलईडी स्क्रीन का प्रोविज़न किया गया है, जिसमें 4 चैनल का इनपुट देके इसे एक भव्य रूप प्रदान किया गया है। लाइटिंग की रिक्वायरमेंट को ध्यान में रखते हुए पार लाइट, स्कैनर लाइट और स्पॉट लाइट से मंच को एक भव्य रूप प्रदान किया गया है, और कार्यक्रम की भव्यता को देखते हुए मल्टी कैमरा सेटअप से इसकी कवरेज की जा रही है, जिससे कि हर एंगल से विभिन्न प्रकार से कवरेज करके इस कार्यक्रम को और सुंदर बनाया जा रहा है। और आशा है इस तकनीकी सज्जो सामान की वजह से कार्यक्रम में एक नया निखार आएगा और दर्शक और श्रोतागण इसका अधिक से अधिक आनंद लेंगे। मित्रों, डीडी गिरनार द्वितीय शिरोमणि अवार्ड्स माटे अमारे नक्की करवानी हती कई खास व्यक्तियों, इले अमारी सिलेक्शन कमिटीए आ अवार्ड्स माटे जे व्यक्ति विशेष ने पसंद कर्या एमने कई विशेष रीते जाणवा माटे, एमने थोड़ा नजीक थी समझवा माटे अने एमनी लागणियों ने अमारा कैमरा मां कैद करवा माटे अमारी एक टीम पहुंची एमनी समी। अने हां, आ समस्त एवी प्रेजेंटेशन माटे अमने जनो खूब ज सारो सहयोग मळ्यो छे, एवा सिद्ध हस्त कवि श्रीमान अंकित त्रिवेदी तेमनो पण आ प्रसंगे अमे हृदयपूर्वक आभार व्यक्त करीए छे। पण आ समस्त एवोर्डीज ने जेमणे एमना कैमरा मां कैद कर्या छे एवा डीडी गिरनार ना श्री राकेश भाई, आओ जाणीए तेमना मंतव्यो आ प्रસંગે શું છે। દ્વિતીય ગિરનાર શિરોમણી પુરસ્કાર માટેનો પસંદગી પામેલા માનુભાવોની 2 મિનિટની નાનકડી ઓડિયો વિઝ્યુઅલ ક્લિપ બનાવવાની જવાબદારી મારે શિરે હતી। આવી પ્રતિભા સંપન્ન વ્યક્તિઓની સિદ્ધિઓને માત્ર 2 મિનિટમાં જ દર્શાવવાનું કામ એ ખૂબ અઘરું કામ હતું, પરંતુ અમારા કેમેરામેન અંચન સુબ્રમણ્યમ ઓમપ્રકાશની સૂઝને કારણે અને અમારા એડિટર ચિરાગ નાયક ધર્મેશ ઝવેરીની કમાલથી હું આ કામ સારી રીતે કરી શક્યો। આશા છે કે આ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓની આ નાનકડી ફિલ્મ અમારા પ્રેક્ષકો માટે પ્રેરણાદાયી બનશે। આપનું સ્વાગત, અમારો આનંદ, આપની હાજરી અમારી શોભા। આવી જ કંઈક લાગણીથી શિરોમણી એવોર્ડ્સમાં મહાનુભાવોને, આમંત્રિતોને અને જન સમુદાયને આમંત્રણ આપવા માટે જે અનોખા ઇન્વિટેશન્સ કાર્ડ હોય કે પછી કોઈ પણ પ્રકારના લિટરેચર કે પછી એવોર્ડીઝને જેનાથી સન્માનવાના હતા એ ટ્રોફી પણ જેમણે તૈયાર કરી છે એવા ડીડી ગિરનારના ગ્રાફિક ડિઝાઇનર શ્રી પંકજ પરમારના પ્રતિભાવો જાણીએ આ પ્રસંગે। આ જે કાર્યક્રમ છે એમાં જેટલા બી ઇન્ડોર અને આઉટડોર પ્રસારણનું કામ છે એની સંપૂર્ણ જવાબદારી મને સોંપવામાં આવી છે, એટલે પ્રોગ્રામના ઇન્વિટેશન કાર્ડ, એના સર્ટિફિકેટ્સ, આઈ કાર્ડ્સ,
એના હોર્ડિંગ્સ, એના પ્રોમોઝ, મોન્ટાઝ આ બધું બનાવવાની જવાબદારી મને સોંપવામાં આવી છે. અને અત્યાર સુધીના લગભગ 3-4 કાર્યક્રમોમાં જે રીતે એની એક અનુભવ થયો એના સંદર્ભમાં આ વખત પણ ખૂબ સારું કામ થયું છે. અને એ કામ આપ લોકો સમક્ષ હશે તો આશા રાખું કે આપ લોકોને પણ પસંદ આવશે. આ વખતે અમે લોકો ખાસ એક વિશેષ લાઇન લઈને આવ્યા છીએ ઈડી ગિરનાર. એમાં જે લાઇન આપવામાં આવી છે કે આપણી સંસ્કૃતિ આપણી ઓળખ, આ જે પંચલાઇન છે એ એક પ્રસાર ભારતીની અંદર અમારા જે ચેનલ્સને હાઇલાઇટ કરવા માટે અમે મૂકેલી છે. આશા રાખીએ આપ લોકોને પણ પસંદ આવશે. જી હા મિત્રો, એ ટુ ઝેડ કહી શકાય કે નાનામાં નાના કાર્યને પણ સચોટ રીતે જેમણે ધ્યાન આપ્યું છે એવા અમારા અધિકારીઓ, જેમાં છે શ્રીમાન રોહિતભાઈ અકાઉન્ટ ઓફિસર, શ્રી કેતન લિંબાચિયા, શ્રી હરીશ પાંડે ટ્રાન્સપોર્ટ ઇન્ચાર્જ, તથા આ ટીમના કરતા હરતા આ સમસ્ત મેનેજમેન્ટ જેમણે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સરસ રીતે કર્યું એવા શ્રી અમરચંદ બુંદેલા. તો આખા આ કાર્યક્રમના પ્રયોજનો વિશે શ્રી બુંદેલા સાહેબ શું કહે છે આવો જાણીએ. प्रशासन की तरफ से हम कोशिश करते हैं कि हर तरीके की सुविधा प्रदान की जाए. उसके तहत हम अपने स्टाफ को वहाँ डिप्लॉयमेंट करते हैं, प्लस उसके अंदर जो है वो कुछ कर्मचारियों को रिफ्रेशमेंट वहाँ पहुँचाते हैं, प्लस वहाँ का ट्रांसपोर्ट का आने जाने का करते हैं, और जो भी वहाँ की जो असुविधा होती है उसको पूरा करने की कोशिश करते हैं, जिससे कि हमारा स्टाफ जो है काम करने में किसी प्रकार की परेशानी महसूस नहीं करें. जितना हो सकते हैं हम योगदान करने की कोशिश करते हैं, जिससे कि हमारा प्रोग्राम सफल जाए. मित्रों, टेक्निकल ने साथे साथे आ भव्य कार्यक्रम ने अनेरी लाइटिंग थी जे शोभा आपी छे. आ कार्यक्रम में जमणे 4 चांद लगावी दीधा छे एवा दिव्य गिरनार ना ज श्रीमान मुकेश लिंबाचिया शू कहे छे ते जाणी. ખાસ કરીને જ્યારે કે મને લાઇટિંગનું કામ સોંપવામાં આવ્યું છે, દરેક જે નાની નાની સિક્વન્સ જે એમાં છે, કે માઇમ હોય કે ડાન્સ હોય કે અમુક પ્રકારના એના કલ્ચરલ જે સાંસ્કૃતિક પ્રોગ્રામો છે, એને ધ્યાનમાં રાખીને એ પ્રકારે એની મૂળ લાઇટ કેવી રીતે એની ઇફેક્ટ ઊભી થાય એ પ્રકારે બધું આયોજન અમે કરેલું છે. જેટલી લાઇટ્સ છે એનું જે ઓપરેટિંગ બોર્ડ પણ અત્યારે એમાં ક્યાં કઈ વસ્તુ કઈ જગ્યાએ શું કરવું શું નહીં, એ દરેક પ્રકારની નાનામાં નાની વસ્તુનું અમે લોકોએ ધ્યાન રાખેલું છે. એની લાઇટિંગ સેટ કરવાથી માંડીને લાઇટના વપરાતા કલરોમાં પણ ખાસ પ્રકારની કાળજી રાખી છે. અને સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે આ જયશંકર સુંદરી હોલમાં જ્યારે અમે થિયેટરમાં આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે, ત્યારે કેટલીક લિમિટેડ જગ્યા, એના લિમિટેડ એના સાધનો, જેમ કે એને જે લાઇટ્સ લગાવવાના જે બાર્સ હોય એ બાર્સ પણ લિમિટેડ હોય, અમુક જગ્યાઓ લિમિટેડ હોય, એ લિમિટેડ વસ્તુમાં આટલા કલાકારોનો કાફલો હોય, ત્યાં આગળ અમારે લાઇટ કેવી રીતે સેટ કરવી, ક્યાં લગાવવી, કે જેથી કરીને કોઈ કલાકારને અડચણરૂપ ના થાય, કોઈને ડિસ્ટર્બ ના થાય, વાયરો પગમાં ના આવે, આવી નાની નાની વસ્તુઓની પણ અમે ખાસ તકેદારી રાખી છે. જળ એ જ જીવન, આ સંદેશાને પહોંચાડતા અનેક સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમો તૈયાર કર્યા અમારા કલાકારોએ, અને એના માટે તેમણે કરી તનતોડ મહેનત. તો આવો તેમની આ મહેનતને રિહર્સલના એક ભાગને નિહાળીએ આ ક્ષણે.
પણ સાળીઓ ના થાય સર એ તો તમારા જેવા અભદ્ર લોકોમાં ન થાય બાકી અમારામાં તો સાળા નહીં બહુને સાળીઓ જ કહેવાય આ સમસ્ત કાર્યક્રમના સંચાલનની જવાબદારી પણ અમે સોંપી શ્રીમાન પંકજ ચૌહાણને તો આવો આ પ્રસંગે તેઓ શું કહેવા માંગે છે આપણે જાણીએ આ કાર્યક્રમનું નિર્માણ કરતા પહેલા ત્રણ પાસાઓનો અમારે વિચાર કરવાનો હોય છે. એક તો પ્રી પ્રોડક્શન, પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન. એટલે કે કોઈપણ કાર્યક્રમનું નિર્માણ કરવાનું હોય તો પ્રી પ્રોડક્શનમાં તમામ પાસાઓનો વિચાર કરવાનો હોય છે કે કાર્યક્રમનું સ્વરૂપ કેવું રહેશે. એટલે કે એની અંદર અમારે પડદો ખુલે છે અને પડદો ફરીવાર બંધ થાય ત્યાં સુધી કેવું સ્વરૂપ હશે, અને ખાસ કરીને અમે જે એવોર્ડીઝ છે એની ઓડિયો વિડીયો અમે બતાવીએ છીએ. કારણ કે જેને એવોર્ડ મળવાનો છે તેની અમે રૂપરેખા અમે આપીએ છીએ, જેથી કરીને જે દર્શકો છે એમને ખબર પડે કે જે તે ફિલ્ડની અંદર તે વિભૂતિએ કેવું અને કેટલું કામ કર્યું છે. અને ખાસ કરીને આ કાર્યક્રમમાં ટેકનિકલ આયોજન કેવી રીતે કરવું, આ બધા પાસાઓનો વિચાર કરીને અને પ્રોડક્શન એ વખતે કરવાનું હોય છે. ઓબી વાન એટલે કે એક હરતું ફરતો ચાલતો સ્ટુડિયો જેની અંદર પ્રોડક્શનની તમામ ફેસિલિટી ઉપલબ્ધ છે. સ્વીચર છે, ઓડિયો ફેસિલિટીઝ છે, સીસીયુ છે, આ તમામ ફેસિલિટીનો અમે ઉપયોગ કરીએ છીએ અને ત્યાં અમે લાઈવ મિક્સિંગ કરીએ છીએ. પછીનું કામ છે પોસ્ટ પ્રોડક્શનનું, એટલે કે બિનજરૂરી જે કોઈ વાત હોય, બિનજરૂરી જે લેપ્સ રહી ગયા હોય એ મોડિફાઈ કરીને આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે. એટલે કે આમ જોવા જઈએ તો આ તમામ કાર્યક્રમની જવાબદારી નિર્માણની એ મારા શિરે હતી, એટલે જેટલો બને તેટલો આપણી સમક્ષ સારી રીતે મૂકવાનો અમે પ્રયાસ કર્યો છે. કારણ કે ડીડી ગિરનાર એટલે આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ. જી હા મિત્રો, તો આવતીકાલે એટલે કે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે તારીખ 1 મે સાંજે 4:05 ચોક્કસથી નિહાળશો દીદી ગિરનાર દ્વિતીય શિરોમણી એવોર્ડ્સ. અને આ સાથે આપ સૌને પણ ગુજરાતના સ્થાપના દિને એડવાન્સમાં હૃદયપૂર્વક શુભેચ્છાઓ. નમસ્કાર.